નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 21મો રવિવાર ઉજવે છે. સંસારનો રથ પતિ પત્નીના સહિયારા પ્રયત્નથી ચાલે છે. બંને સરખી રીતે જ મહત્વના છે. પતિ વિના પત્ની અધૂરી છે અને પત્ની વિના પતિ અધૂરો છે. આજના બીજા શાસ્ત્ર પાઠમાં સમજાવવામાં આવે છે કે જે પસંદગી આપણે કરી છે તે પસંદગી અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ. પત્નીએ પતિને પસંદ કર્યા છે, માટે પત્નીએ જેમ ધર્મસભા ઈસુને આધીન છે તેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ. પતિએ પત્નીને પસંદ કરી છે, માટે પતિએ જેમ ઈસુએ ધર્મસભા પરના પ્રેમ ખાતર પોતાનું જીવન અર્પણ કર્યું તેમ પોતાની પત્નીને પ્રેમ કરવા પોતાનું બલિદાન આપવું જોઈએ. પતિ અને પત્નીનો પ્રેમ એકબીજા સાથે ભળી જતા એક મન અને એક શરીર બની જાય છે. બંને એકબીજાની સંભાળ રાખવી, એકબીજાને સહકાર આપવો, પરસ્પર એકતાથી કુટુંબ જીવન સુખી બને છે. પ્રભુના આશીર્વાદ આવે છે. જેમને પ્રભુમાં શ્રદ્ધા નથી તેઓ એકબીજાથી દૂર જતા રહે છે, પ્રભુ સાથે રહી શકતા નથી. યાદ રાખીએ, આશીર્વાદિત કુટુંબમાંથી મહાન વ્યક્તિઓ, સંતો તથા નેતાઓ પાકે છે. જે સંબંધમાં તાજગી નથી હોતી તે સંબંધ ગંધાતા ખાબોચિયા જેવો થઈ જાય છે. એમાં મજા નથી આવતી. એમાં તમે બંને અકળાઈને ગુંગળાઈને જુદા પડી જશો અથવા ક્ષણે ક્ષણે મરતા રહેશો. એટલે સૌમ્ય બનો, સરળ બનો. લગ્ન ગ્રંથિથી જોડાવાથી તમે પતિ પત્ની બન્યા, પણ દાંપત્ય જીવન સુખી બનાવવું એ લગ્ન જીવનનો મુખ્ય પાયો છે અને તે સુખી બનાવવા પુરુષાર્થ આદરવો પડે. ફક્ત તું તું મેં મેં કરવાથી લગ્ન જીવન સુખી ન બને. બંનેને પક્ષે થોડું સહન, લેટ ગો કરવું પડે ત્યારે લગ્નનો લાડવો ખાવાનો સહેલો પડી જાય. સુખી થવું એ બીજા કોઈ પણ નથી, લગ્ન મૈત્રીનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. એમાં કોઈ ચડિયાતું નથી, કોઈ ઉતરતું નથી. જેમને શ્રદ્ધા નથી તેમને ઈશ્વરની વાણી સમજાતી નથી, તેઓ પ્રભુ સાથે રહી શકતા નથી. આજના શુભ સંદેશમાં સિમોન પીતર કહે છે, અમને શ્રદ્ધા છે કે આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો. આજના પહેલા શાસ્ત્ર પાઠમાં યહોશુઆની જેમ ઈસુ પણ પોતાના અનુયાયીઓને પોતાની સાથે રહેવા આમંત્રણ આપે છે. પણ સંત પીતર સાથે આપણે કહી શકીએ કે અમે કોની પાસે જઈએ? ઈસુ આપણને જબરજસ્તીથી પકડી રાખતા નથી, પણ ખરેખર તો ઈસુની સાથે રહેવાથી જ આપણો ઉદ્ધાર થવાનો છે. ઈસુની પસંદગી કરવામાં જ આપણી ભલાઈ તથા આપણું સુખ સમાયેલું છે. સાચી પસંદગી કરવા પ્રભુ આપણને પ્રેરણા અને શક્તિ આપે તથા આપણી શ્રદ્ધા દિવસે અને દિવસે વધતી જાય તે માટે ખાસ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. આજે માતા ધર્મસભા ન્યાયનો રવિવાર ઉજવે છે. આ વર્ષનો મુખ્ય હેતુ છે કામના ગૌરવનું મૂલ્ય. ધર્મસભાને ખાતરી છે કે કામ એ પૃથ્વી પર માનવ જીવનના અસ્તિત્વનો મૂળભૂત ભાગ છે. આ વિશે 1891માં વડા ધર્મગુરુ દ્વારા લખાયેલા સામાજિક પરિપત્ર રેરુમ નવારુમમાં કહેવામાં આવ્યું છે. મનુષ્ય પ્રાણીઓથી અલગ છે કારણ કે તેઓ તેમના અસ્તિત્વ અને સુખાકારી માટે તેમના કાર્ય દ્વારા જરૂરી બધું બનાવી શકે છે. પરંતુ એટલું યાદ રાખીએ કે કામ કરતા લોકોનું કોઈ પણ રીતે શોષણ ન થાય, સર્વને કામનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે, ઓછું વળતર આપી વધારે કામ કરાવવામાં ન આવે. આપણે પણ આપણા કામમાં પ્રમાણિકતા, નિષ્ઠા અને ઈમાનદારી દાખવી આપણી ફરજો અદા કરીએ. ન્યાયનો રવિવાર ઉજવતા આપણે બધા જ કામદારો માટે પ્રાર્થના કરીએ, ભલે પછી તેઓ ગમે તે કામ કરતા હોય, ઘરમાં, કારખાનામાં, ઉદ્યોગમાં, ખેતરમાં, વ્યવસાય ક્ષેત્રમાં કે કોઈ પણ પ્રકારનું કામ, તેમનું સન્માન કરવામાં આવે અને તેમના કામની ગરિમા જળવાય.
આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.